વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એટલે કે 182 મીટરની સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા બનીને તૈયાર થઈ ચૂકી છે. 31 ઓક્ટોબરે વડાપ્રધાન મોદીના હસ્તે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ થશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના હેલીપેડ ગ્રાઉન્ડ પાસે જ પીએમ મોદીની જાહેર સભા પણ યોજાશે, ત્યારે સભા મંડપ બનાવવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરી દેવાઈ છે. મંડપમાં 6,000 પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હાજર રહેશે. મંડપ 300 ફૂટ પહોળો અને 200 ફૂટ લાંબો બનાવવામાં આવી રહ્યો છે. આવતીકાલ સુધીમાં મંડપની તમામ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે. આજ મંડપમાંથી પીએમ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરશે. વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા 182 મીટરની જે સરદાર વલ્લભભાઈ પટેલની કેવડિયા કોલોની ખાતે બની ગઈ છે અને જેનું લોકાર્પણ 31 ઓક્ટોબરના રોજ પીએમ નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી આવશે, ત્યારે જે મંડપ સભાખંડ જે સભા ભરાવાની છે જેનો મંડપનું કામ હાલ ચાલુ છે, જે પૂરજોશમાં છે, ત્યારે આ 6,000 જેટલા વ્યક્તિ બેસી શકે જેટલો મંડપ બનાવવામાં આવી રહ્યો છે, જેની ક્ષમતા જે આજે 300 બાય 200 એટલે કે 300 ફૂટ પહોળાઈ અને 200 ફૂટ લંબાઈનો આ મંડપ બનાવવામાં આવી રહ્યો છે અને 31 ઓક્ટોબરના રોજ આ જ સભાખંડ સભા મંડપ પરથી પીએમ નરેન્દ્ર મોદી જે છે એ 182 મીટરની પ્રતિમાનું લોકાર્પણ કરશે. દીપક પટેલ, News 18 ગુજરાતી, નર્મદા. રાજકોટ એકમના એસીબીના અધિકારીઓએ લાંચનું છટકું ગોઠવીને નાયબ મામલતદાર અને ઇન્ચાર્જ જેલર જીતેન્દ્ર વાઘેલાને ₹7,000ની લાંચ લેવાના કેસમાં રંગે હાથે ઝડપી લીધા હતા. જીતેન્દ્ર વાઘેલાએ ફરિયાદીના મામા અને તેમનો દીકરો જેલમાં હોવાથી જેલ બદલીનો ખોટો રિપોર્ટ નહીં કરવા અને હેરાન કરવા માટે નાણાંની માંગણી કરી હતી, જેના આધારે એસીબીએ ટ્રેપ ગોઠવીને ઓડિયો રેકોર્ડિંગ અને અન્ય ડિજિટલ પુરાવામાં લાંચની માંગણી કર્યાનું ફલિત થતાં એસીબીએ ગુનો નોંધ્યો હતો. અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ સામે લાંચનો ગુનો નોંધાયો છે અને એસીબીએ ખાનગી વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. પીએસઆઈ એનપી મારુવતી ખાનગી વ્યક્તિએ લાંચ માંગી હતી. ફરિયાદીના પુત્ર પર મારામારીનો કેસ હોવાથી તેને માર નહીં મારવાનો અને કોર્ટમાં જલ્દી રજૂ કરવા માટે લાંચની માંગણી કરાઈ હતી. પીએસઆઈ વતી જિજ્ઞેશ ડોડિયાએ ₹30,000ની લાંચની માંગ કરી હતી. ભરૂચમાં પીડબ્લ્યુડીનો કર્મચારી લાંચ લેતા એસીબીના છટકામાં આબાદ ઝડપાયો છે. જમીનની એનઓસી માટે કર્મચારીએ લાંચની માંગણી કરી હતી, જે અંગેની ફરિયાદ એસીબીમાં કરાતા એસીબીએ છટકું ગોઠવ્યું, જેમાં કર્મચારી ₹4,000ની લાંચ લેતા રંગે હાથે પકડાઈ ગયો. પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે. પેટ્રોલમાં પ્રતિ લીટર 10 પૈસા અને ડીઝલમાં પ્રતિ લીટર 8 પૈસાનો ઘટાડો થયો છે. અમદાવાદમાં પેટ્રોલ પ્રતિ લીટર 78.39, જ્યારે ડીઝલ 78.27, જ્યારે બનાસકાંઠામાં પેટ્રોલ પ્રતિ લીટર 78.49, જ્યારે ડીઝલ 78.39 છે અને અંબાજીમાં પેટ્રોલ પ્રતિ લીટર 78.96, જ્યારે ડીઝલ છે 78.80 અને જામનગરમાં 78.29 છે પેટ્રોલનો ભાવ અને ડીઝલનો ભાવ છે 78.18.